સ્વાગત છે બધા જ મિત્રોનું અને આપ જોઈ રહ્યા છો વેધર ઓફ ગુજરાત મિત્રો ગુજરાતના જાણીતા વેધર એનાલિસિસ્ટ શ્રી અશોકભાઈ પટેલની નવી આગાહી આવી છે તો તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરશું મિત્રો નવી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે બાબતે અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ મ્યાનમાર્ગમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું હતું જે આજે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે જે બાંગ્લાદેશ અને મ્યાનમારના કિનારા નજીક આ લો પ્રેશરના અનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાત પોઈન્ટ છ કિલોમીટરના લેવલ સુધી ફેલાયેલ છે આ લો પ્રેશર ઉત્તરોત્તર મજબૂત બની પહેલાં વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ તારીખ ઓગણીસ અને વીસ ઓગસ્ટમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ચોમાસું ધરી હાલ પૂર્વ પાકિસ્તાન ત્યાંથી અજમેર ગ્વાલિયર વારાણસી અને ત્યાંથી લો પ્રેશરની સિસ્ટમ સુધી જાય છે મોન્સૂન ટ્રપ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના કિનારા સુધી સક્રિય છે અશોકભાઈએ જણાવ્યા મુજબ અઢારથી પચીસ ઓગસ્ટ સુધીની તેમને વાત કરતાં એવું જણાવ્યું છે કે આગાહીના સમયમાં મુખ્ય રાઉન્ડ એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે જેની મુખ્ય અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને થશે તારીખ અઢાર ઓગણીસ અને વીસ દરમિયાન વરસાદના વિસ્તાર અને માત્રામાં ઘટાડો જોવા મળશે અરબી સમુદ્રના ભેજયુક્ત દોઢ કિલોમીટરની ઊંચાઈના પવનો ગુજરાતમાંથી પસાર થશે એટલે છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા કે હળવો વરસાદ જોવા મળી શકે છે કોઈ ભારે વરસાદ નથી અશોકભાઈએ એવું જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ તેમજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ પડશે જેમાં તારીખ ચોવીસ અને પચીસ ઓગસ્ટના વરસાદના વિસ્તારો અને માત્રા પણ ઘટી જશે